જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. જેતપુર નગરપાલિકાના મહિલા સદસ્યએ આજે નગરપાલિકામાં રોડ રસ્તા બાબતે મહિલાઓની રેલી લઈને આવ્યા હતા અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જેતપુરના વોર્ડ નંબર 6માં આવેલ નરસંગ ટેકરી વિસ્તાર, મુરદસા પીરની દરગાહ, જનકલ્યાણી દેડીધાર વિસ્તારમાં રોડ બનાવવા આપે તેવી માંગ કરી હતી. જેતપુરની વોર્ડ નંબર 6 વિસ્તારમાં લાંબા સમયથી વિકાસથી વંચિત છે. અહીં રોડ રસ્તાની હાલત ખરાબ છે અને અહીં રોડ રસ્તા બનાવવા માટે અનેક વખત રજૂઆત કરેલ છે, આમ છતાં કોઈ કામગીરી થઈ નથી. ત્યારે આજે આ વિસ્તારના કોંગી મહિલા સુધારા સભ્યએ મહિલાઓ સાથે નગરપાલિકાને ઘેરાવ કર્યો હતો અને રેલી સાથે નગરપાલિકામાં પહોંચ્યા હતા અને વોર્ડ નંબર 6ના વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા માટે રજૂઆત કરી હતી અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું અને આ વિસ્તારના રોડ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હતી. હજી 2 મહિના પહેલાં જ મહિલાઓએ રજૂઆત કરી હતી અને આવેદન આપેલું હતું, આમ છતાં હજી સુધી આ વિસ્તારના રોડ રસ્તા બનાવવા બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી. હાલ ચોમાસું નજીક આવી ગયું છે ત્યારે આ વિસ્તારના રોડ અને રસ્તા બાબતે કોઈ કામગીરી થયેલ નથી. ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓ આજે ફરી મહિલાઓનો આક્રોશ સાથે નગરપાલિકામાં રેલી સાથે આવી હતી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું અને આ વિસ્તારમાં રોડ રસ્તા તાત્કાલિક બનાવવામાં આવે તે રજૂઆત કરવામાં આવી હતી. જેતપુરના વોર્ડ નંબર 6ના રોડ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે. જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે લેખિતમાં બાંહેધરી પણ આપી ચૂક્યા છે, આમ છતાં કામ શરૂ થયેલ નથી અને આજે ફરી વખત રેલી અને આવેદન આપવામાં આવ્યું. ત્યારે આ બાબતે ચીફ ઓફિસર દ્વારા ફરી 2-3 દિવસમાં રોડ રસ્તાનું કામ શરૂ થઈ જશે ગાણું ગાઈને મામલો થાળે પાડ્યો હતો. લોકોને પ્રાથમિક સુવિધા આપવી તે નગરપાલિકાની પ્રાથમિક ફરજ છે, ત્યારે જેતપુર નગરપાલિકા આ બાબતે નિષ્ક્રિય જોવા મળી છે. ત્યારે જેતપુર નગરપાલિકાએ લોકોની પ્રાથમિક સુવિધા વધારીને પોતાની ફરજ અદા કરે તે જરૂરી. આશિષ પટાડિયા, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર. અરે ભાઈ, સમસ્યાની તો વાત જ ન પૂછો. હું આ 5-5 ધક્કા ખાધા છે, ધોમ તડકાના નાના બચ્ચા લઈને, પણ કોઈ જવાબ નથી દેતું. નહીં આવી એટલે એમ કે ઘડીક બેહો, ચા પાણી પીઓ, પછી એમ કે હવે તમારો રોડ થઈ જાય, જાઓ. મોટો કાંઈક DSP સાહેબે આવ્યો હતો અને એને કીધું કે આલ્યો આ પ્રમાણપત્ર તમને દઈશી અને હવે તમારો જૂન મહિનામાં સડક ચાલુ થઈ જાય. યાર, જૂન મહિનાની બદલે આ 3જો મહિનો ચાલુ થઈ ગયો, હજી કાંઈ આમાં જવાબ દેતા નથી. હવે અમારે શું કરવાનું કયો? હે, એ સાહેબ ખુદ ભાગી ગયો. હવે જો આ રોડ નહીં બને ને તો અમે અપવાસ ઉપર ઉતરશું, ભૂખાન તૈસા બેઠા રહેવું, માણા મરે કે જીવે, હવે એને જાણવાનું છે. બેન, અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ નગરપાલિકા તરફ ઓરમાઈ વર્તન રાખવામાં આવે છે. તમારા વિસ્તારની અંદર રોડ વિસ્તારના કામ કરવામાં આવે છે, તમે રજૂઆત કરી છે? મેં 5 વાર આવેદનપત્ર દીધું અને 3 માસ પહેલાં અમે ઉપવાસ ઉપર બેસી ગયા હતા ત્યારે અમને લેખિતમાં ચીફ ઓફિસરે ખાતરી આપી કે 60 દિવસની અંદર તમારા રોડ અમે કરી દેશું. આ રોડની અંદર એક જલકલ્યાણી રોડ, એક મોરાદસાની દરગાહવાળો રોડ અને એક નરસંગ ટેકરી આગળનો રોડ, આ 3 રોડ નાના નાના બટકા છે અને અહીંયા ગરીબ પ્રજા વસાવટ કરે છે અને લેખિતમાં આપ્યું કે 60 દિવસની અંદર રોડ અમે કરી દેશું, પણ આજે 60 દિવસને બદલે આજે 2.5 મહિના થવા આવ્યા પણ હજી સુધી રોડ તો ન્યાર્યો પણ રસ્તો સાફ કરવા આ લોકો નગરપાલિકા આવ્યા નહીં. આપ કેટલી વખત આવેદનપત્ર આપ્યા, ઉપવાસ ઉપર બેઠા તો લેખિત ખાતરી આપી અને આજે અમારે આવેદનપત્ર દેવા આવવાનું હતું તો ચાલુ ન કરીએ. ચીફ સાહેબ અમને શું જવાબ આપે? અમને તો શું જવાબ આપે પણ મીડિયા અમે ન બોલી શક્યા એટલે આજે એ ઓફિસ છોડી અને બહાર વયા ગયા. મેં ફોન દ્વારા પૂછ્યું કે સાહેબ તમે ચાલુ ન કરીએ ગયા છો કે રજા મૂકીને, તો એને એવું કીધું, મેં ચીફ સાહેબને એવું કીધું કે સાહેબ તમે ચાલુ ન કરીએ ગયા છો કે તમે રજા મૂકીને ગયા, તો મને એને એવું કીધું કે બેન હું કામથી ગયો અને ચાલુ નોકરીએ ગયો છું. તો આજે મને એટલી ખબર પડે કે એ મીડિયા અમે નથી બોલી શકે એમ,
એટલે એ ચાલુ નોકરી છોડી અને જતા રહ્યા છે. અને હવે મારે એટલું જ કહેવું છે કે બે દિવસની અંદર આ રોડ ચાલુ નહીં થાય તો તમામ મહિલા નગરપાલિકાની સામે ઉપવાસ ઉપર બેસું, અને કદાચને પોલીસ મંજૂરી આપે, મામલતદાર મંજૂરી આપે તો બી ઠીક છે, ન દે તોય કાંઈ નહીં, અમે ઉપવાસ ઉપર બેઠું. અને કદાચને અમારે જીવ ત્યાગ કરવા પડશે તો આ રોડ માટે અમે એ પણ કરશું, બાકી બેસું ઉપવાસ ઉપર. નગરપાલિકામાં જે કામ કરવાની કે જે પદ્ધતિ એ પ્રકારની હોય છે, કોઈ પણ રોડ છે એ પહેલાં સામાન્ય સભામાં એને મંજૂર કરવામાં આવતો હોય છે. સામાન્ય સભામાં મંજૂર થાય પછી એની તાંત્રિક મંજૂરી RNB અથવા તો એક તાંત્રિક વિભાગ છે રાજકોટમાં કમિશનર કચેરીમાં, એનામાંથી લેવાની હોય. ત્યારબાદ એની વહીવટી મંજૂરી રાજકોટ કમિશનર કચેરીમાંથી આપતા હોય છે, અને એના પછી આખી ટેન્ડર પ્રોસેસ કરવામાં આવે છે. ટેન્ડર પ્રોસેસ કરવામાં લગભગ 15 દિવસથી 1 મહિના જેટલો સમય થતો હોય છે. કંઈક ટેન્ડર ઓનલાઈન કરવામાં આવે એટલે સ્વાભાવિક છે કે 15 દિવસથી 1 મહિના સુધીનો એનો સમયગાળો હોય. જે તે વખતે જ્યારે રજૂઆત હતી ત્યારબાદ આ બધી પ્રક્રિયાઓ કરી લીધી, તાંત્રિક મંજૂરી મળી ગઈ, વહીવટી મળી ગઈ, ટેન્ડર પ્રોસેસ પણ કરી દીધી અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે આનો. અને એ વર્ક ઓર્ડર લગભગ 4 તારીખ પહેલાં આપેલો છે. સ્વાભાવિક છે જે કોન્ટ્રાક્ટર હોય 1-2 દિવસ એને કામ શરૂ કરતા લાગે, એટલે આપણે કોન્ટ્રાક્ટર ડિપોઝિટ ભરે એટલે લગભગ આ 2-4 દિવસમાં કાર્ય ચાલુ થઈ જશે. કારણ કે ટેન્ડર અમારા નગરપાલિકા દ્વારા એની ટેન્ડર પ્રોસેસ, વર્ક ઓર્ડર વગેરે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્વાભાવિક છે કોઈ કોન્ટ્રાક્ટર બહારેથી કામ કરવા આવતા હોય તો એમની પોતાની મશીનરી, લેબર ને બધીની વ્યવસ્થા કરતાં 2-5 દિવસ જેવો સમય જતો હોય, એ સમય લાગે આમાં.